સાણંદથી આશરે 25 કિલોમીટર દૂર જોલાપુર ગામમાં છે. સાણંદ એપીએમસીમાં જે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા ટેકાના ભાવ ન મળવાના કારણે, એ જ ખેડૂતોના આ ગામમાં અમે આવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા ખેતરમાં આગ લાગી ચૂકી છે. આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ ખેડૂતો શું કહી રહ્યા છે આ વિશે એમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? દેવાભાઈ. એક તરફ ત્યાં પણ વિરોધ થઈ રહ્યો હતો, અહીંયા પણ આગ લાગી છે ખેતરોમાં, શું કહેશો તમે? હવે અમે તો એ જ કહીએ કે એક બાજુ એપીએમસીમાં ભાવ નથી મળતા, બીજી બાજુ આ સાઈડ અમારા આગ લાગવાથી જે નુકસાન થયું છે. હવે અમારે ઘરે જુઓ તો બધું બાળકો છે, એના ભણાવું ખર્ચા બીજા ખાવા પીવાના બધું, એ બધું તમે જુઓ તો કંઈ ઉપજ જ ના ગણાય અમારી હાલ. એક બાજુ ત્યાં પણ અમારે માર છે, એક બાજુ અહીં કુદરતી માર કહેવાય અને કે કોઈ આકસ્મિક પેલું કહેવાય, મૂળ એક પ્રકારનો માર જ કહેવાય ખેડૂતને. કેટલા ખેડૂતોને નુકસાન થયું છે? કેટલા વિઘામાં આગ લાગી? ઓછામાં ઓછા 70-80 વિઘામાં હાલ નુકસાન છે. ઘઉંના ભાવ 335 રૂપિયા, 34-50 રૂપિયા, કોઈના 70 રૂપિયા ભાવ નથી આવતો. ટેકાનો ભાવ 95 રૂપિયા નક્કી કરે છે, 395 રૂપિયા, પણ કોને 395 આપ્યા? આ મારે 60 વીઘા ઘઉં લાગી ગયા તો મારે ભાગીદાર, તો મારે કરવાનું છું, મારે ખાવા દાણા પણ નથી રહ્યા, અમે તો અમે શું કરવી? 40-50 મણ વીઘે આવક આવી એવી હતી, એ પણ હવે ખેડૂતોને કોઈ પણ, બધા ઘઉં સળગી જાય છે કમ્પ્લીટ, કોઈ પણ આવક આવી એવું રહ્યું નથી. એટલે ખેડૂતોને હવે સંપૂર્ણપણે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. સાણંદ એપીએમસીની અંદર અત્યારે હાલ 500 કરતાં વધારે ટ્રેક્ટર છે જેમાં ઘઉં ભરેલા છે. ખેડૂતોનું કહેવું છે કે પૂરતો ભાવ ન મળવાને કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે. આવો ખેડૂત પાસે જાણીએ કે તેમની બીજી શું માંગ છે. ટેકાનો ભાવ તો ઉપરથી અમારા સરકાર બતાવે છે કે 300-350 ઉપર આપવા, એ પ્રમાણે આ વેપારી લોકો ભાવ આલતા નથી, એ માટે અહીંયા માંગણી કરી રહ્યા છે બધા ખેડૂત મળીને. ઘઉં ટ્રેક્ટર લઈને આવ્યો છું, બરાબર. ઘઉંના ભાવ ઓછા મળે છે એટલે હરાજી અટકાય છે. ઘઉં DAPના ભાવ 1500 રૂપિયા છે, ડીઝલના 80-95 રૂપિયા થઈ ગયા છે, તો પણ ખેડૂતને એમાં વરસું. ખેડૂતને તકલીફ છે કે 300 ઉપર 400 આસપાસ ભાવ આવે તો ખેડૂતને પોવાય, નક DAPના જે દી 600 રૂપિયા હતા તે દી ઘઉંના ભાવ આવ્યા હતા. ડીઝલના જે દી 60 રૂપિયા હતા તે દી ઘઉંના આજ હતા, તો અત્યારે DAPના ડીઝલના વધ્યા છે તો ઘઉંના વધવા જોઈએ ને. અમારું એટલું જ સરકારને કહેવાનું છે. જો તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ શું? અમે આગળ બધા ખેડૂત કહેવાય એમ કરીશું અમે તો, બરાબર. ખેડૂત જે નિર્ણય લે એમાં અમે બધા તૈયાર છીએ. અમારો તો ખાલી આ માર્કેટ ની સેવા જ આપવાની, માલ પ્રમાણે ભાવ વેપારીઓ ખરીદે છે, વેપારી ખરીદે છે માલ. અમે ખેડૂતોને વિનંતી એવી કરી એમ કે જો વધારે ખેડૂતો અહીં વધારે ટ્રેક્ટર હોય તો વેપારી વધારે માલ હોય એટલે બધા ખરીદી ના હતા કદાચ, એવું લાગતું મને. એટલે અમે એવું નક્કી કર્યું કે રોજના 500-600 ટ્રેક્ટર આવે છે એની જગ્યાએ રોજના 300 ટ્રેક્ટરની હરાજી કરીએ તો ખેડૂતોને પૂરતા પ્રમાણે ભારવે મળી રહે અને માર્કેટ એક રેડી ચાલે. અત્યારે બહાર આટલી બધી લાઈન લાગી છે, ખેડૂતોએ શું અત્યારે હવે પાછા જવું પડશે? ખેડૂતોને પાછા નહીં જવું પડે, પણ આ અત્યારે 150-150 વાગે હરાજી ચાલુ કરવાની છે એટલે આ ખેડૂતો જે છે બધા નીકળી જશે, પછી એ અંદર આવી જશે. માર્કેટનું જે હરાજીનો પ્રોગ્રામ હતો બધો બંધ કરવામાં આવેલો છે, ખેડૂતોને ભાવ નહીં મળે ત્યાં સુધી હરાજી ચાલુ નહીં કરવામાં દેવામાં આવે. હવે અત્યારે ચેરમેન આવ્યા છે ને એવું કહે છે કે 300 ટ્રેક્ટર જ ખરીદશું અને રોજના 300 ટ્રેક્ટર, રોજની 500 ટ્રેક્ટર નહીં આવે તો ખેડૂતો જશે ક્યાં? તો આ ચેરમેન એવું પાછા કહે છે કે તમે સરકારમાં જાઓ, સરકાર ખરીદે જ છે ને, તો એપીએમસીની લોક મારતો તો અમે અહીંયા જ જશું, ગમે તે એક જ રસ્તો રાખો ને. પાક તો સારો જ હોય, ભલે 4 મહિને મહેનત કરી પાક સારો ના હોય, કોણ કે આ ઘઉં નથી સારો, હાલો ટ્રેક્ટરમાં મારા દેખાડું. આ અત્યારની આવેલો પાક બધો જતો રહે અને સામે જે વેપારીનું કે કોઈ બજારમાં સરાફી લીધું હોય કે પછી સરકારી દેવા જે કર્યા હોય એમાં અમે ભરપાઈ ના કરીએ તો અમારે પછી ઉઘરાણી કરે એ લોકો, એટલે અમારે તો પછી આપઘાત કરવાનો ટાઈમ આવે ને.